તો જો 52 પત્તામાંથી તમારે એક પત્તો પસંદ કરવાનો છે. આ 52 પત્તા પહેલા તમને સમજ પડવી જોઈએ, 52 પત્તામાં પ્રકાર કેટલા? 4, 13, લાલ, 13, 13, 13, હલવે. આમાંય જે વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, 13 લાલના હોય તો એકાથી શરૂ થાય. આઠ, નવ, દસ. હવે 13 પત્તામાં ગલ્લો, રાણી અને રાજા, આ રીતે 13 પત્તા હોય. આ યાદ રાખજો, દરેકમાં 13 પત્તા આ રીતે જ હોય. બસ આ 11, 12 અને 13, 11 એટલે જે, ચલો સેમ, હવે તમને કીધું આ 52 પત્તા છે, આ 52 પત્તામાંથી તમારે એક પત્તું પસંદ કરવાનું છે, એને એનો હું લખવાનો છે. પહેલો પ્રશ્નનો જવાબ છે નિદર્શ અવકાશ. તો વિદ્યાર્થી મિત્ર, 52 પત્તામાં યાદ રાખજો પ્રકાર પૂછે તો કેટલા? 4. રંગને આધારે પ્રકાર પૂછે તો 2. રંગને આધારે પ્રકાર પૂછે તો 2. 13 ને 13, 26. આને કહેવાય લાલ રંગના. રંગ કે તો એને આધારે બે પ્રકાર. લાલ રંગના કેટલા? તો કે 26. તેર ને તેર 26. ફરીથી પ્રકાર પૂછે તો 4. રંગને આધારે પ્રકાર પૂછે તો 2. આ યાદ રાખજો, કાળી ના કે તો 13 માંથી જ લેવાના, કાળા રંગ ના કે તો 26 માંથી લેવાના, લાલ ના કે તો 13 માંથી જ લેવાના, લાલ રંગ ના કે તો 26 માંથી લેવાના. આગળ અહીંયા તમે જોવો છો એમાં અમુક પત્તા ચહેરા વાળા છે, અમુક પત્તા ચહેરા વગરના છે. તો જ્યારે તમે પત્તા જોશો તો એમાં અહીંયા જે નીચે જે મેં કોષ્ટક દોર્યું છે, ગલ્લો, રાણી અને રાજા, આ બધાના પત્તાની અંદર ચહેરા મોઢા દોરેલા હોય એટલે આને કહેવાય ચહેરા વાળા કહેવાય. ઉપરના જે પત્તા એમાં ચહેરા દોરેલા હોય નહીં, તને કહેવાય ચહેરા વગર. તો તમને આના પરથી ખબર પડે કે 52 પત્તામાં 12 પત્તા કેવા હોય? ચહેરા વાળા હોય. તો બાકી કેટલા પત્તા હોય? 40. 40 પત્તા કેવા? ચહેરા વગરના. આપણા અંદર સવાલ છે એટલે તમને ખબર પડવી જોઈએ. ફરીથી પ્રકાર કેટલા? 4. રંગને આધારે પ્રકાર 2. ચહેરા વાળા, ચહેરા વગરના 40. તો હવે તમને પહેલો પ્રશ્ન એવો કીધો છે યુ મેળવવાનો છે. યુ એટલે નિદર્શ અવકાશ. તો વિદ્યાર્થી મિત્ર જોઈએ, પહેલું 52 પત્તામાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ. બોલો, નિદર્શ અવકાશ ને શું કહેવાય? યુ. હવે મેં હમણાં તમને સમજાવ્યું એ મુજબ જો આપણે ખરેખર આને લાલ એટલે હાર્ટ કહેવાય, ચળકટ એટલે ડાયમંડ કહેવાય,
કાળી એટલે સ્પેન કહેવાય અને ફુલ્લી એટલે શું કહેવાય ક્લબ કહેવાય. પણ આપણે એ રીતે યાદ રાખવાનું નથી, સરળતા ખાતર તમને ખબર આવડે એ રીતે બોલો. લાલ એટલે રેડ, ચરકટ એટલે આપણે યાદ રહેવા માટે સે, કાળે એટલે બ્લેક અથવા કે આપણે બી લખીએ, ફુલ્લી એટલે એ. આ યાદ રાખજો. તો બોલો લાલ ના પત્તા કેટલા હોય? 13 હોય. ચરકટ ના પત્તાય 13 હોય, કાળી ના પત્તાય 13 હોય, અને ફુલ્લી ના પત્તાય ટોટલ 52 પત્તા છે. એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. એક પત્તું કોઈ પણ આવી શકે. આપણને ખબર છે નિદર્શ અવકાશ નો મતલબ થાય શક્ય તમામ પરિણામો. તો આવું લખી શકાય કે એ પત્તું R1 એટલે કે એકો પણ હોય શકે. આપણે એક નંબર આપી દઈએ એને. બોલો R2 ક્યાં સુધી આવી શકે? તો કે R13. આ 13 માંથી કોઈ પણ પત્તું આવી શકે. આવી શકે ને? ચાલો આમાંથી નો આવે તો ચરકટ માંથી આવી શકે. તો લખાય C1 C2 C13. બધા બનાવ લખાય નહીં. ચાલો આમાંથી નો આવે તો કાળી માંથી B1 B2 B13. ચાલો કાળી માંથી નો આવે તો ફુલ્લી માંથી F1 F2. તો આ રીતે 52 બનાવ બને. 52 લખવાના નથી, આ રીતે બતાવી દેવાનું. આ તમને હું મળી ગયો યુ. હવે બીજો પ્રશ્ન એ તો ઘટના એ કીધેલી છે તમને. તો તમને એવું કીધું છે પસંદ કરેલ એક પત્તું બોલો કયું હોય? કાળીનું હોય તેને ઘટના શું કહેવાનું છે? એ કાળીનું. ચલો કાળીનું કે તો કેટલા પત્તા હોય? 13 જ હોય. એક પત્તું કાળીનો, કાળીનો એકો કીધો ના, કાળીનો પંજો કીધું નહી, એવું કઈ કીધું. તો કાળીના પત્તા કેટલા છે? 13 માંથી કોઈ પણ હોય શકે. તો આનો જવાબ તમારે લખાય, બોલો શું લખાય? B1 B2 B3 બધા લખતો નથી. ક્યાં સુધી? B13. કોઈ પણ પત્તું હોય શકે. આ તમારી શું બની? ઘટના એ. ચાલો ઘટના બી એટલે કીધું છે પસંદ કરેલ એક પત્તો બોલો કયો? એકાથી દસા સુધીની સંખ્યા દર્શાવતું હોય, કૌંસમાં લખ્યું છે, ચહેરા વાળું ન હોય તેને ઘટના શું કહેવાનું છે? બી. તો વિદ્યાર્થી મિત્ર તમને ખબર પડી, જો એકાથી દસા સુધીનું, બોલો આ એકાથી દસા સુધીનું કહેવાય? આ કહેવાય, આ કહેવાય, આ કહેવાય. એકાથી દસા સુધીનું કીધું લાલનું ફલ્લીનું નહીં. એકાથી દસા સુધીના પત્તા તમારી પાસે ટોટલ 10, 10, 10 અને 10 કેટલા છે? 40 છે. 40 માંથી કોઈ પણ એક પત્તું આવી શકે. કયું આવે આપણને ખબર નથી. તો આના જવાબમાં 40 બનાવ તમારે લખવાના થાય. તો 40 બનાવ કઈ રીતે લખવાના? ચાલો ઘટના બી બરાબર. ચાલો આ એક પત્તો લાલના 1 થી 10 માંથી હોય શકે, હા કે ના? તો બોલો લખાય R1 R2 ક્યાં સુધી? ચલો આવું ન બને તો બોલો, આવું ન બને તો ચલો આવું ન બને તો F. તો આ તમારી ઘટના શું બની? બી. હવે તમારે પ્રશ્નના જવાબ અહીંથી 4 નંબર બોલો હું મેળવવાનું છે. એ યોગ બી. યોગ એટલે તમામ. પેલા કોના લખી દેવાના? એ ના.
ચાલો એના બોલો તો B1 B2 B3 ક્યાં સુધી B3 રાખેના હવે કોના લખવાના Bના જો આવી ગયું હોય તો બીજી વાર લખવાનું નહીં ચાલો B માં જોઈએ R1 થી ક્યાં સુધી છે R અહીં લખાય R1 R2 ક્યાં સુધી તો કે RN ચાલો C1 C2 C10 ચાલો B1 આવી જુઓ આમાં B1 થી કેટલા છે B તો આની અંદર હોય તો લખવાના નહીં ચાલો F1 F2 F10 આ તમને મળે A યોગ B યોગ એટલે તમામ પહેલા કોના લખી દેવાના A ના એના બધા લખી દીધા હવે કોના લખવાના B ના એક વાર આવી ગયું હોય તો બીજી વાર લખવાનું નહીં ચાલો નંબર 5 A છેદ B છેદ એટલે તો જોઈએ આમાં ઘટના A અહીંયા છે અને ઘટના B ત્યાં છે તો આને પકડો બોલો B1 B2 B3 અને B13 એટલે B વાળી લાઈન જોવાની છે આપણે તો બોલો આમાં B1 B2 ક્યાં સુધી છે આમાં ક્યાં સુધી છે તો સરખા કેટલા કહેવાય 10 કહેવાય આમાં 13 સુધી છે પણ આમાં ક્યાં સુધી છે 10 જ તો B1 B2 ક્યાં સુધી ચાલો છઠ્ઠો જવાબ B' બોલો U-B B માં ન હોય U માં હોય અથવા U માં હોય B માં એકને પકડી રાખવાનો ચાલો U ને પકડવો છે તો U ને ચાલો U આમાં R1 થી ક્યાં સુધી છે ત્યાં ક્યાં સુધી છે કયા નથી 11, 12 અને 13 તો એ તમારો જવાબ કહેવાય બોલો R11 R12 અને R13 આ તમારો શું કહેવાય જવાબ ચાલો C1 થી C13 ત્યાં ક્યાં સુધી છે 10 કયા નથી C11 C12 C13 ચાલો આમાં તે સેમ B12 B13 બોલો F11 F12 F13 અહીંયા દાખલો થઈ ગયો તમારો